સુરત મહાનગરપાલિકાએ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય તેના ગણતરીના કલાકો પહેલા આજે વર્ષ બે હજાર સત્તરથી નોકરીની રાહ જોઈને બેસેલા બે હજાર છસો કામદારોને નિમણૂંકનો ઓર્ડર આપી દીધો હતો જેમાં રાત્રિ દિવસ દરમિયાન રોજિંદા સફાઈ કામદારોને કાયમી નોકરીમાં સમાવેશ નહીં આપતા મનપા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી પાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું ગતરોજ સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદાર ચોથા વર્ગની કાયમી નોકરીની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં રાત્રે અને દિવસ દરમિયાન રોજિંદા કામદાર તરીકે ફરજ બજાવતા કોઈ પણ કર્મચારીનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેતી તેઓએ મનપા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સુરત મહાનગરપાલિકાના કમિશનરને આવેદન પત્ર પણ પાઠવ્યો હતો અને માંગણી કરી હતી કે ગતરોજ પ્રતિ તે કરેલી યાદી રદ કરી રાત્રિ દિવસ રોજિંદા દરમિયાન કર્મચારીઓને કાયમી નોકરીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ ધનજીત વિરાસ છે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના સુરત જિલ્લાનો હું પ્રમુખ છું રાત્રિ અને દિવસ દરમિયાન જે કોઈ પણ કર્મચારીઓ રોજિંદા તરીકે કામ કરતા હતા સુરત મહાનગરપાલિકાની અંદર એની અંદર એ લોકો સાચા અધિકાર હતા કે સુરત મહાનગરપાલિકાની સફાઈ કામદારની ખાલી મેકિંગની અંદર એ લોકોની નિમણૂક થવી જોઈએ પણ સુરત મહાનગરપાલિકાએ પોતાના દલાલો થકી એ ખોટી યાદી અને લોકો પાસે લાજ રૂશ્વત લઈ અને એક યાદી આવતીકાલે રવિવારે જે રજાઓના સમયે આ જો કાળું કામ એ લોકોએ કર્યું હોય તો જ એ લોકોએ આ રજાના દિવસે આ ધંધો કર્યો છે એવું અમે માનીએ છીએ સાચા હક અને અધિકાર રાત્રિ અને દિવસ દરમિયાનના રોજિંદા કર્મચારીઓ છે એ લોકોને નોકરી પર કાયમીમાં સમાવેશ થાય એ માગણી સાથે અમે અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના બેનર હેઠે અહીંયા માન્ય શ્રી અને સત્તાધીશોને રજૂઆત કરવા આવ્યા છે જો આ લોકો અમારી માગણી સ્વીકારશે નહીં તો આવનારા સમયની અંદર આ આંદોલન ખૂબ ઉગ્ર થશે આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક અમે અમારી માગણીની રજૂઆત કરવા જઈ રહ્યા છે અહીંયા તમામે તમામ રાત્રે દિવસ દરમિયાનના કર્મચારીઓના રોટલાનો સવાલ છે પેટનો સવાલ છે અને સાથે સાથે બંધારણ બચાવવાનો પણ સવાલ છે કેમ કે આની અંદર અનામતનું પણ પાલન કરવામાં નથી આવ્યું અમે લોકોએ ભારતીય બંધારણના બચાવ માટે પોતાની પણને આહુતિ આપવા માટે તૈયાર છે આવનારા સમયની અંદર અગર ઉગ્ર આંદોલન થાય તેની તમામે તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાની રહેશે